નમસ્કાર દર્શક મિત્રો, લોકમંચ કાર્યક્રમમાં હું ધ્વની આપનું સ્વાગત કરું છું. લોકમંચમાં આપણે રોજ નવા વિષય સાથે મળતા હોઈએ છીએ. દર્શક મિત્રો, અત્યારે જો વાત કરીએ તો અત્યારે ટેકનોલોજીનો યુગ છે અને દરેક સિક્કાની જેમ બે બાજુ રહેતી હોય છે, એક સારી બાજુ અને એક નરસી બાજુ. ટેકનોલોજીનું પણ આપણને આવું જ કંઈક જોવા મળે છે. ત્યારે ટેકનોલોજીના યુગમાં લોકો સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતા થયા છે, સ્માર્ટફોન યુઝ કરે છે, પરંતુ ક્યાંક ને ક્યાંક જે સોશિયલ મીડિયા અને સ્માર્ટફોનના જે ઉપયોગો છે અને એ જેટલું યુઝ ફૂલ છે એની ક્યાંક ખોટી અસરો પણ આપણને જોવા મળે છે. અને ઘણી બધી વખત એટલા જ માટે આપણે સાયબર ક્રાઇમના જે ગુના છે તે વધી રહ્યા છે. જો વાત કરવામાં આવે તો તાજેતરમાં એક સર્વે પ્રમાણે ઓનલાઈન શોષણના શિકાર 46% લોકો અકાઉન્ટ ડિલીટ કરી દે છે. અને આ જ મુદ્દા પર વાત કરવા માટે અત્યારે મારી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે રુઝાન ખંભાતા, કે જેઓ સોશિયલ એન્ટરપ્રિન્યોર છે. રુઝાનજી, આપનું સ્વાગત છે. અને રુઝાનજીની સાથે અત્યારે આપણી જોડે સ્ટુડિયોમાં જોડાયા છે પ્રાંજલ વ્યાસ, કે જેઓ વેબ ડેવલપર છે. પ્રાંજલજી, આપનું પણ સ્વાગત છે. જી રુઝાનજી, હું સૌથી પહેલા આપની શરૂઆત કરવા માંગીશ કે તાજેતરમાં જે સર્વે થયો છે તે પ્રમાણે ઓનલાઈન શોષણના શિકારના કારણે 46% જેટલા લોકો અકાઉન્ટ ડિલીટ કરી દેતા હોય છે. શું કહેવું છે આપ? સૌથી પહેલા આ જે સર્વે થયો છે એ બિલકુલ મેં જોયું, જે વાંચ્યું તો લોજિકલ સર્વે છે. લોજિકલ એ રીતે છે કે અગર આપણે વાત કરીએ, મેં થોડા દિવસ પહેલા જ વાંચ્યું હતું પેપરમાં કે એક બહેને કોઈક એમના ફોટો મોર્ફ કર્યા. મોર્ફનો મતલબ એ કે મોઢું એમનું હોય પણ બોડીમાં કોઈ બીજાનું બોડી હોય, એટલે બિકીની વાળું બોડી હોય, આડું અવળું હોય, અને મોર્ફિંગ કરીને બેનને બદનામ કરવાની કોશિશ કરતા હતા. હવે બદનામ કેમ કરવા માંગતા હતા? કારણ કે જે બી અદાવત હોય યા શું કહેવાય જેલેસી હોય યા જે બી કંઈક જૂનું રિલેશન હોય તો એ લોકો પછી એને હાઉ ટુ મેલાઇન અ પર્સન, કોઈ માણસને કઈ રીતે બદનામ કરવું, તો આ એક નવી રીત છે. એટલે વર્ષોથી આટલા આજે થેન્ક્સ ટુ સાયબર વર્લ્ડ આ નવી રીત આવી છે કે લોકોને આ રીતે બી બદનામ કરાય. તો એટલા માટે એને કરીને પછી પેલા બેન, હવે પોઈન્ટ એ છે કે આ તો હવે બધું આમ જોવા જઈએ તો આમ કોમન કહેવાય, કારણ કે આપણે 1000 વાર લોકોને કહીએ છીએ કે ભાઈ તમારા પર્સનલ ફોટોઝ ના મૂકતા, તમે આમ ના કરતા, તેમ ના કરતા, જે લોકો મૂકે છે ને આપણે એના પ્રત્યાઘાત થાય છે પછી વાત કરીએ. પણ તો કમિંગ ટુ યોર પર્ટિક્યુલર પોઈન્ટ કે એટલે પેલા બેનના ફોટો મૂક્યા અને બેને સુસાઇડ કર્યો. હવે આ સૌથી બહુ જ ગંભીર વાત કહેવાય. ગંભીર એટલે કહેવાય કે આ જસ્ટ એક મોર્ફિંગ હતું. યુ કુડ ઓલવેઝ ગો એન્ડ પ્રૂવ એનીવેર ઇન ધ વર્લ્ડ કે આ મોર્ફિંગ હતું, પણ એ બેને સુસાઇડ કેમ કર્યો એ આનું સોશિયલ મીડિયાનું રીઝન આવ્યું કે એટલા માટે કર્યો છે. એટલે ઘણા લોકો ગભરાઈ જાય છે. કારણ કે એટલા માટે ગભરાય છે કેમ કે આજ સુધી એ લોકો માટે સોશિયલ મીડિયા, થેન્ક્સ ટુ મોબાઈલ, સોશિયલ મીડિયા વધારે પોપ્યુલર થયું. કારણ કે ઘણા લોકો મેં બી કમ્પ્યુટર નથી વાપરતા પણ મોબાઈલ વાપરે છે, અને મોબાઈલમાં ફેસબુક બોલો, ટ્વિટર બોલો, વોટ્સએપ બોલો, જે એ લોકોને ઈઝી પડે છે. એટલે એ લોકોને એટલી જ નોલેજ છે, એ લોકોને ડીપર નોલેજ નથી કે હાઉ ધે કેન પ્રોટેક્ટ ધેમસેલ્ફ. અને એટલા માટે એ લોકો જયારે ખબર પડે કે આનો મિસયુઝ થાય છે, આ લોકો ગભરાય છે, સમબડી સ્ટોકિંગ ધેમ, એટલે સાયબર સ્ટોકિંગ થાય, હેરેસિંગ થાય, તો એ લોકો પોતાનું પ્રોફાઇલ ડિલીટ કરે, કારણ કે ધે ફાઇન્ડ કે ધેટ ઇઝ ધ બેસ્ટ રૂટ આઉટ. અને ઓબ્વિયસલી એટલા માટે આજે આપણે ફિગર્સ આવ્યા છે, ધેટ ઇઝ વન ઓફ ધ મેજર રીઝન્સ જેના લીધે આ ફિગર્સ આવ્યા છે. જી બિલકુલ. પ્રાંજલ, જે રીતે રુઝાનજીએ વાત કરી કે કોઈ એક વ્યક્તિ સુસાઇડ કરવા જેવું ગંભીર પગલું ભરેલા છે, અને તેઓએ જણાવ્યું કે લોકોને એટલું ડીપમાં નોલેજ નથી હોતું, પોતાની સાથે આવું થાય ત્યારે શું કરવું. તો જ્યારે આવી રીતના ઘણી વખત વિડીયોઝ વાયરલ કરી દેવામાં આવતા હોય છે, તો ઘણી વખત આવી રીતના ફોટા સાથે છેડછાડ કરવામાં આવતી હોય છે. તો જ્યારે સોશિયલ મીડિયા પર આપણી સાથે આવું થાય, આપણા કોઈ ફોટોઝ મૂકવામાં આવે, તો કઈ રીતના પગલાં લેવા જોઈએ, કઈ રીતના આગળ કહી શકાય કે બધું કેન્સલ કરી શકાય આપણે સોશિયલ મીડિયા પરથી, શું કહેશો? સૌથી પહેલા તો આવી કોઈ પણ જયારે તમારી સાથે ઘટના બને અથવા તો બનાવ બને ત્યારે કોઈ પણ આ દુનિયાની અંદર કોઈ પણ વસ્તુ થવા પાછળ કંઈક ને કંઈક કારણભૂત વસ્તુ હોય છે. તો તમે એ કારણને શોધવાનો પ્રયાસ કરો. તમને ખબર છે કે તમારા ફોટોઝ અપલોડ કર્યા અથવા તો થઈ ગયા, તો તમે તો કર્યા જ નથી, એ તો સીધી જ વાત છે. તો હવે એ જાણવાનો પ્રયત્ન કરો કે આ કોણે આવું પગલું ભર્યું છે, કોને આવું પ્રયત્ન કર્યો છે. કોઈક ને કોઈક તો હશે કે જેને આ વસ્તુ કરી હશે. એ પગલા સુધી પહોંચો, એ વ્યક્તિ અથવા તો એ રિસોર્સ સુધી પહોંચો, સોર્સ સુધી પહોંચો, અને પછી ત્યાંથી તમને આગળ બીજી કડી મળતી જશે. અને જો આ ઘટના અથવા તો બનાવ કોઈ ગંભીર સ્વરૂપ ધારણ કરી લે, તો જરા પણ શરમ રાખ્યા વગર કે ગભરાયા વગર આપણે સાયબર સેલનો સહારો લેવો જોઈએ. જી બિલકુલ. રુઝાનજી, પ્રાંજલે કહ્યું તે પ્રમાણે કે સાયબર સેલનો સહારો લેવો જોઈએ, પરંતુ અહીંયા વાત એ આવે છે કે વ્યક્તિ એટલી બધી ડિપ્રેસ થઈ જાય છે, એટલી બધી માનસિક તણાવમાં આવી જાય છે, સમાજના ડરથી ડરી જાય છે કે કદાચ આ વસ્તુ સોલ્વ પણ થઈ જશે, પરંતુ ઘણા વર્ષો સુધી મારી પાછળ આ ચર્ચા કરવામાં આવશે, મારી એક ઇમેજ લોકોના મનમાં કેવી બિલ્ડ થશે. તો એના માટે આપનું શું કહેવું છે? કઈ રીતના ત્યારે પોતાની સેલ્ફને સ્ટેબલ કરવી જોઈએ? સૌથી પહેલા તો આમાં અગેન ધેર આર ટુ પોઈન્ટ્સ. એક પોઈન્ટ છે કે અગર આ ગંભીર બનાવ છે, કઈ ગંભીર વધારે અશ્લીલતા ચાલે છે, એ બધું છે, તો લોકોએ 100% સાયબર સેલ જવું જોઈએ. પણ એ લોકોના જે માઇન્ડમાં બીક છે, એટલે આજે આપણે બીક કાઢવાની કોશિશ કરી રહ્યા છે કે ભાઈ જયારે તમે સાયબર સેલ જાઓ છો, આપણો લો છે કે જે બેન યા ભાઈ જે બી વિક્ટિમ હોય, જેને હવે સર્વાઈવર કહીએ છીએ, એનું કોઈ દિવસ નામ બહાર નહીં આવશે. એટલે એ લોકોને એની ચિંતા કરવાની જરૂર નથી કે તમે જયારે જશો કમ્પ્લેન કરવા તો તમારા લોકોને, ગામમાં વધારે લોકોને ખબર પડશે, એવું નથી થવાનું. બીજું ઇમ્પોર્ટન્ટ ચીજ છે કે યસ દે પોતાને પહેલા શું કરે, આઈ ટેલ યુ ધ નોર્મલ મેન્ટાલિટી, નોબડી લાઇક્સ ટુ ગો, કોઈને બી ના ગમે, ઇટ્સ વેરી નેચરલ, એમાં ના નથી, નથિંગ રોંગ ઇન દેટ. કોઈને બી ના ગમે કે આ પોલીસ ના ગઈ જઈએ, અમારી પ્રાઇવસી ચાલી જશે, અમારી આઈડેન્ટિટી રિવીલ થઈ જશે, અમારે ધક્કા ખાવા પડશે, આ બધો માઇન્ડસેટ આવે જ છે લોકોને. પણ એ લોકોને એ નથી ખબર કે અગર એ લોકો આવું નહીં કરે, અગર એ લોકો પોલીસના હેલ્પ નહીં લે, તો એ લોકો તો પોતાના જાત તો જે થવાનું થાય, પણ આ જે માણસ જે એમને હેરાન કરે છે, કાલ ઉઠીને કોઈ બીજી બેનને હેરાન કરશે, કોઈ બીજાને હેરાન કરશે. એટલે નોટ જસ્ટ ફોર ધેમસેલ્ફ બટ દે ઓલ્સો હેવ ટુ પુટ અપ અ કમ્પ્લેન ફોર સીંગ ટુ ઇટ કે આ ભાઈ આ પકડાય ના, રિપીટ ના કરે. હવે આપણે અત્યારે લેટ અસ એક્સેપ્ટ ધેટ વન થિંગ, હવે જેમ જેમ ટેકનોલોજીઓ વધે છે એમાં જે ટાઈપના ગુના છે એનું બી અલગ અલગ રીતે મોડસ ઓપરેન્ડી થી થાય છે. પણ સામે આપણી ઇન્ડિયન ગવર્મેન્ટની જ અગર વાત કરીએ તો નાવ આપણે એટલા સક્ષમ છે કે આપણે સામેવાળાને પકડી શકીએ છીએ. પહેલા ઘણી વાર હતું કે ભાઈ આઈપી એડ્રેસો નથી આવતા, ફોરેન ના આવે છે, નથી પકડાતા. પણ ઇફ આપણે અગર પોલીસ પકડવા માંગે છે તો ઇનફ લોસ છે કે આપણે એ લોકોને પકડી શકીએ છીએ. અને ખાસ કરીને આવા ટાઈપના મામલામાં દર બે ટાઈપના મામલા છે. એક તો ફાઇનાન્શિયલ ફ્રોડ આવે છે. ફાઇનાન્શિયલ ફ્રોડમાં ઓકે થોડા વધારે વચ્ચે હર્ડલ્સ છે, પણ જયારે આ બહેનોને આ ટાઈપના ક્રેડિટેબિલિટીના મામલા છે ત્યારે આજની તારીખમાં પોલીસે ઘણા બધા એવા સારા કામ કર્યા છે જેના લીધે આપણે વ્યક્તિ એને જે કરે છે એને પકડી શકીએ છીએ. એટલે લોકોને એમાં કોન્ફિડન્સ હોવો જોઈએ અને જવું જોઈએ. હવે સેકન્ડ પોઈન્ટ છે કે બીજા કઈ ટાઈપના કેસીસ હોય છે એ તમને કહું. આ તો સિવિયર કેસીસ થઈ ગયા. બીજા જે કેસીસ હોય છે એમાં એવું થાય છે કે કંઈક નાનું મોટું હોય છે. એટલે પેલો એક જ છોકરો એવડે પેલે કઈ ચેટ કરતો રહેતો હોય, આ કરતો રહેતો હોય, તે કરતો રહેતો, એટલે પેલી બેન કંટાળી અને ટુ ગેટ રીડ ઓફ હિમ એ લોકો અકાઉન્ટ ક્લોઝ કરે છે. એના માટે હવે મારે કેવું છે, સ્પેશિયલી આપણા અમદાવાદ માટે, કે 1091 1091 અમારી એક સર્વિસ છે જેને અમે છેડતીઓ ફોન કહીએ છીએ. કે લેટ અસ તમને કોઈ છોકરો આ વોટ્સએપ થી હેરાન કરતો હોય યા આવું ફેસબુકમાં બી હેરાન કરતો હોય તો તમારે અમને 1091 પર કમ્પ્લેન લખાવવાની. હવે જયારે તમે કમ્પ્લેન લખાવો છો, વી એશ્યોર યુ, પોલીસ એશ્યોર્સ યુ કે તમારી આઈડેન્ટિટી ગુપ્ત રખાશે, એટલે તમારે એની ચિંતા નથી. બીજી એક બહુ જ મોટી એશ્યોરન્સ અપાય છે કે તમને કોઈ દિવસ બી પોલીસ સ્ટેશન નહીં બોલાવીએ, એટલે એ બી તમને ફાયદો થઈ ગયો કે તમારે પોલીસ સ્ટેશનના ધક્કા નથી ખાવાના. ત્રીજી વાત કે તમારી આખી કમ્પ્લેન લઈશું તો તમારો એક કમ્પ્લેન નંબર આપશું, કમ્પ્લેન શું કહેવાય, ટ્રબલ ટિકિટ નંબર. એ નંબર તમે યાદ રાખજો, તમને એસએમએસ થ્રુ બી મળી જશે નંબર. તો પછી નેક્સ્ટ ટાઈમ તમારી કમ્પ્લેન ક્યાં પહોંચી, પ્રોગ્રેસ ક્યાં થઈ તમને ખબર પડે. અને બીજી વાત કે તમારી કમ્પ્લેન અમે સોલ્વ કર્યા પછી 1 મહિના સુધી, ઇવન આફ્ટર સોલ્વિંગ યોર કમ્પ્લેન 1 મંથ, ધ પોલીસ વિલ બી ઇન કોન્ટેક્ટ વિથ યુ કે તમારી તમને પાછું કંઈક પ્રોબ્લેમ આવ્યો છે કે આ નહીં. એટલે આવી ટાઈપની કમ્પ્લેન બી અત્યારે તમને ટેલિફોનિકલી હેલ્પ મળે છે. પણ ઓબ્વિયસલી યુ વિલ હેવ ટુ ટેક અ સ્ટેપ. જ્યાં સુધી મીન્સ તમે સ્ટેપ નહીં લેશો અને ઘરે જ બેઠા બેઠા કહેશો, બધું માથે પોતાને ઓળી લેશો, યા અત્યારે શું થયું છે, ઘણી બહેનો યા જેને બી આ હેરાનગતિ થાય છે એ લોકો પોતાનો કોઈ ફ્રેન્ડ હોય જેને આવું બધું કંઈક ટિકટોક કરતા આવડતું હોય, એટલે પેલું કંઈક આઈટી એક્સપર્ટ પોતાના આજની તારીખમાં બધા પોતાની જાતના આઈટી એક્સપર્ટ સમજે છે, એટલે આઈટી એક્સપર્ટ સમજતો હોય કે ટિકટોક કરે, મળે ના મળે, મળવા એટલે કંઈ એટલું ઇઝી નથી મળવાનું. એટલે પછી પેલી હજી નારાજ થઈ જાય, હજી દુઃખી થઈ જાય, અને એટલે પછી હજી એની થાય કે મારા ફ્રેન્ડને ના મળ્યું જે દુનિયાનો સૌથી હોશિયાર છે, તો પોલીસને કેવી રીતે મળશે. એટલે આ બધા માઇન્ડસેટો છોડો અને જ્યાં દુખતું હોય ત્યાં તેની જેની પાસે ડોક્ટર પાસે જાઓ દવા કરવા, આ ટિકટોક વાળાઓ પાસે જઈ અને ટાઈમ ના બગાડો. જી બિલકુલ. રઝાનજી, જો વાત કરીએ તો ઘણા બધા આવા કિસ્સાઓ બનતા હોય છે, પરંતુ મોટાભાગના કિસ્સામાં એવું થતું હોય છે કે સ્ટાર્ટિંગ નોર્મલ રિલેશનશીપથી સ્ટાર્ટ થતી હોય છે. એવું નથી બનતું કે અનનોન પર્સન કોઈને હાર્મ કરે, પણ સ્ટાર્ટિંગ એક વિશ્વાસમાં લેવામાં આવે છે અને પછી ત્યારબાદ આ કરવામાં આવતું હોય છે. તો જો આપણે અત્યારે એક એવો ટ્રેન્ડ પણ ચાલી રહ્યો છે, પછી ફેસબુક લઈ લો કે કોઈ પણ સોશિયલ મીડિયા સાઇટ લઈ લો, આપણા ફ્રેન્ડ લિસ્ટમાં નંબરો વધારવાના કે એવું બતાવવામાં આવે છે કે મારી પાસે આટલા ફ્રેન્ડ્સ છે, મારા કોન્ટેક્ટમાં આટલા લોકો છે, અને આનો એક ટ્રેન્ડ ચાલી રહ્યો છે. અને એની જ હોળમાં કદાચ આપણે અનનોન લોકોને આપણા ફ્રેન્ડ બનાવી દેતા હોઈએ છીએ અને પાછળથી એ જ વસ્તુ આપણા માટે ઘણી બધી મુશ્કેલીવાળી સાબિત થતી હોય છે. એ માટે આપશું. તમે બહુ સરસ પોઈન્ટ કર્યો છે. હવે થયું છે શું કે આપણે મેન્ટલ સાયકોલોજી જે કહેવાય, આપણને બધાને એવું ગમે કે બધી માર બધા લોકો મારી વાવા કરે એટલે પેલા લાઇક્સ ની વાત છે બધા બધા મારી જોડે દોસ્તી કરે બધી બહેનો તો ખાસ અલગ 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 ટાઈપના પોતાના ફોટાઓ મૂકે અને આમ સવારે ઉઠે અને સાંજે ઉઠે અને હું કરે ના કરે આ બધી સેલ્ફીઓ મૂકે હવે એ લોકો આવું કરે એમાં ખોટું નથી તે સચ ઓકે આપણે ઇન્ડિયા ઇઝ અ ડેમોક્રેટિક કન્ટ્રી આપણો હક બને છે કરવાનો બિલકુલ વાંધો નથી પછી એ લોકો એવું ઈચ્છે કે લોકો એમને ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલે ત્યાં એક પ્રોબ્લેમ છે કે હું આ કરો ગામમાં ધીરો આઈ ઓલવેઝ લાઈક ટુ સેલ કે ફ્રન્ટ યોર ફેમિનિટી નથિંગ રોંગ ઇન ફ્રન્ટિંગ યોર ફેમિનિટી પણ આફ્ટર અ પોઈન્ટ યુ હેવ ટુ ટેક અ સ્ટેન્ડ કારણ કે જ્યારે તમે આવું ફ્રોન્ટિંગ કરો છો ઘણા લોકોને મિસઅન્ડરસ્ટેન્ડ કરે છે એવું લાગે છે કે ધીસ ઇઝ ઇઝી ટુ ગેટ બેટ એટલે આ ઇઝીલી છોકરી ફસાશે આપણે ફસાવા માટે આપણે નથી કરતા આપણે આપણા પ્લેઝર માટે કરીએ છીએ ઇન ટર્મ્સ ઓફ કે લોકો આપણને ઓળખે ત્યાં સુધી બરોબર છે પણ ફસાવા માટે આપણે મેન્ટલી આપણે સ્ટ્રોંગ થઈ જઈએ માની લો કે તમને ફ્રેન્ડ રિક્વેસ્ટ આવે છે અને તમે છોકરાને જાણતા નથી યા માની લો ઘણી વાર એટલું ખાસ ધ્યાન રાખ્યું કે જયારે છોકરાઓનો પોતાના ફોટા ના હોય જાણે કે ઋતિક રોશનનો ફોટો મૂક્યો હોય ત્યારે સમજી જવાનું કે આ છોકરો ABCD હશે એટલે ભગવાન જાણે તો એટલે એવા છોકરાઓને તું કોઈ દિવસ બી એ ના કરું શું કહેવાય ફ્રેન્ડ રિક્વેસ્ટમાં ઓકે ના કરું બીજું ઇમ્પોર્ટન્ટ પણ કે અગર બની શકે તો તમારે અગર કોઈ પેલા એની ફ્રેન્ડનો ફ્રેન્ડ હોય તો ધેટ ઇઝ ફાઇન કે ફ્રેન્ડનો ફ્રેન્ડ છે ને તમે એટલીસ્ટ કોઈને ફ્રેન્ડ એટલે પાછો ઓળખાણવાળો ફ્રેન્ડ પહેલો એવો ફ્રેન્ડ ને કે જે આમ જ હવામાંથી આવી ગયો હોય એટલે આ રીતે તમે જ્યાં સુધી સાચવેથી નહીં રાખશો અને તમે પોતાના સેલ્ફને અગર લેટ અસ સે કે હેપી કરવા માટે આટલી બધી ફ્રેન્ડો બનાવશો યા લાઇક્સ કરશો અને જોડે ઇમ્પોર્ટન્ટ બીજી પોઈન્ટ છે આવી એની ઘણી સ્ટોરી છે એક સ્ટોરી કહેજો કે લેટ અસ સે કે તમે આજે બહારગામ જવાના છો તમારું આખું ફેમિલી અમેરિકા જાય છે કે આવી આજુબાજુ ફરવા જાય છે એટલે તમે બધું લખશો અમે ફેમિલી ભાઈ આ બધા આમ ટેમ પોમ 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 કહીને જઈ રહ્યા છે એટલે અગર ઘણા લોકો શું આજકાલ ચોરો બી આ ફેસબુક વાપરે છે એટલે જોશે કે ઓકે આ ઘર એટલે તમારો ફોટો જોશે તમારા રિલેશન જોશે કે ઓકે એટલે બધા જોશે કે આ તો માલદાર ઘર લાગે છે મોટું ઘર લાગે છે એડ્રેસ બેડ્રેસ જોશે તમારે નહીં તો તમારા ભાઈએ એડ્રેસ લખ્યો છે એટલે રિલેટિવમાં જઈને જ એડ્રેસ જોશે અને પછી જોશે કે બધા ઘર બહારગામ કે છે ઘર ખાલી છે તો અરે ઘરમાં કોઈ નથી તે લોકો દરેક ઇન્સ્ટન્સીસ કેવી ચોરીઓ બી થાય છે એટલે તમે જયારે તમારી પર્સનલ ઇન્ફોર્મેશન બી બધી મોકલો છો યા બધા ફોટા મોકલો છો અહીં છું ત્યાં છું તો લોકોને ખબર પડશે ને પર્સનલ ઇન્ફોર્મેશન બી મિસયુઝ થાય છે એટલે ખાલી એવું નથી કે તમારો ફોટા યુઝ થાય છે એટલે તમારે ઇફ યુ વોન્ટ ટુ યુઝ અ સોશિયલ મીડિયા નથિંગ રોંગ ઇટ પણ અગર તમે એને બીજું ક્લોઝ ગ્રુપ રાખો જગજાહેર ના રાખો આના અંદર ઘણા બધા સેટિંગ્સ આઈ એમ શ્યોર ભાઈ બતાવશે ઘણા બધા અંદર સેટિંગ્સ છે જેમાં તમે તમારા પોતાના ક્લોઝ ગ્રુપમાં એન્જોય તમારા ફોટોઝ બતાવો તમે રાતે શું કરો છો સવારે શું જમો છો બતાવો પણ એવા ક્લોઝ ગ્રુપમાં બતાવો તાકી યુ આર લિમિટેડ ટુ દેટ અગર પછી તમારે એવું જ વિચારવું હોય કે મારે પબ્લિક લાઈફ જીવી છે તો પછી એટલું જીગર રાખવું જોઈએ કે જયારે પબ્લિક લાઈફ જીવો છો ત્યારે બંને સાઈડ થઈ શકે છે એટલે પછી તમારે જીગર રાખીને કામ કરવું જોઈએ અને અગર તમારી જોડે કંઈ આડું થાય તો ફાઇનલી પોલીસ છે એમાં ના નથી પણ તમે અગર એ રીતે આ રીતે કરશો તો આઈ એમ શ્યોર તમને કોઈ હેરાન નહીં કરે. જી બિલકુલ પ્રાંજલ, ઘણી વખત એવું થતું હોય છે કે આપણા બ્લોગ પર, વેબસાઇટ પર અને વેબ પેજ પર આપણને હાર્મ કરવા માટે કોઈ પણ રીતનો બદલો લેવા માટે ઘણી બધી વસ્તુઓ મૂકી દેવામાં આવતી હોય છે કે જે આપણી ઇમેજ માટે ખરાબ હોય છે. તો જ્યારે આપણી સાથે આવું થાય ત્યારે આપણે શું કરવું જોઈએ? પછી આપણા નામથી સર્ચ કરવાથી પણ એ તમામ વસ્તુઓ બહાર આવી જતી હોય છે. આપ વેબ ડેવલપર છો તો આપ જણાવો કે કઈ રીતના આ બધી વસ્તુને અટકાવી શકાય છે? સૌથી પહેલા તો તમે જ્યારે પણ કોઈ વેબસાઇટ ડેવલપ કરવાનું નક્કી કરો તમારા બિઝનેસ માટે કે પર્સનલ પર્પઝ માટે, તો વેબ ડેવલપરને, જે બી તમારો ડેવલપર હોય અથવા તો જે બી તમારું આઈટી કંપનીઝ હોય જે ડેવલપ કરતી હોય, એને જણાવી દો કે આવી રીતની મારી રિક્વાયરમેન્ટ છે અને આ સાઇટમાં હું પર્સનલ અથવા તો પ્રોફેશનલ કન્ટેન્ટ જ રાખવાનો છું. તે જે વેબ ડેવલપર છે એને ખબર પડે કે સિક્યુરિટી કઈ જાતની આપવી વેબસાઇટને. જો તમે પર્સનલ કહેશો તો એ તમને એ રીતની સિક્યુરિટી સેટિંગ્સ કરીને આપશે કે કોઈ પણ વ્યક્તિ જે છે તમારી વેબસાઇટને હેક કરી શકશે નહીં, અથવા તો ફોટોઝ તમારા વેબસાઇટ પર પર્સનલ હશે તો પણ એ મિસયુઝ નહીં કરી શકે. એટલે એ તમારી પર ડિપેન્ડ કરે છે કે જ્યારે તમે બ્લોગ કે વેબસાઇટ બનાવો ત્યારે તમે જે બી ડેવલપર હોય, જેને તમે કામ સોંપ્યું હોય, એને તમે તમારી જરૂરિયાત પૂરેપૂરી ખુલીને જણાવો કે જેથી કરીને તમને સિક્યુરિટીનો ફાયદો મળી શકશે. એ તમને ડેવલપરની પોલિસીઝ હોય છે કે તમે એને ગમે તેટલી પર્સનલ ઇન્ફોર્મેશન અથવા તો પર્સનલ કન્ટેન્ટ આપશો એ ડિસ્ક્લોઝ ના કરી શકે, અને જો એ આવું કરે તો એની કંપની અને એ પોતે એની ઉપર લોને તોડવાનો એક ગંભીર આરોપ લાગી શકે છે અને એનું લાયસન્સ અથવા તો એની કંપની બંધ થવાના આરે જઈ શકે છે. જી બિલકુલ. રુઝાનજી, જે પ્રમાણે આપણે આગળ એક ટ્રેન્ડની વાત કરી કે એફબીમાં ફ્રેન્ડ્સની સંખ્યા વધારે બતાડવાનો અત્યારે ટ્રેન્ડ છે. જો આપણે વાત કરીએ તો પ્રોફેશનલ રિલેશન પણ જ્યારે બિલ્ડ થતા હોય ત્યારે વ્યક્તિના ઇમોશન્સ इफेक्ट करता होय छे। अने अत्यारे साथे साथे आ पण एक ट्रेंड चाली रह्यो छे के दरेक व्यक्ति जे फील करती होय छे पोताना स्टेटसमां मेंशन करती होय छे के अत्यारे हुं आ फील करी रही छुं, अत्यारे हुं आ फील करी रह्यो छुं। अने आ वस्तुनो लाभ क्यांक ने क्यांक घणा बधा लोको लेता होय छे। कदाच आपणे डिप्रेशनमां होईए, कदाच आपणे टेन्शनमां होईए, कदाच आपणे बीमार होईए, ए तमाम वस्तु आपणे स्टेटसमां मेंशन करता होय छे ने ए ज तकनो लाभ लई अने आपणी पासे कोई व्यक्ति वधारे प्रेजेंटेबल थईने आवे छे अने त्यारे आपणे फसावाना चांसेस वधी जता होय छे। माटे आप शुं कहेशो? बहुत सरस पॉइंट कर्यो छे एकदम, कारण के लेट सेवा तेरे बार वरसाद पड़े छे तो आई वुड लव टू गो फॉर अ लॉन्ग ड्राइव एटले आવો કોઈ વાયરો હોય જે તમારા ફ્રેન્ડ જોતો હોય તો તમને ફોન કરે તમારું મૂડ થોડો લોંગ ડ્રાઈવ નો છે, વરસાદ રીમઝીમ ચાલી રહ્યો છે, ફોન કેમ કે ચાલો આપણે ભજીયા ખાવા જઈએ ને આપણે લોંગ ડ્રાઈવ પર જઈએ ને મોટર બાઇક ના આમ ને તેમ, એટલે કદાચ તમે એ ક્ષણે લલચી જાઓ અને તમે જયારે એ ક્ષણે લલચી જાઓ ને તમે હા પાડો એટલે પછી ધ સ્ટોરી ગોઝ ઓન એન્ડ પોઝિટિવ સ્ટોરી તો વાંધો નહીં પણ એ સ્ટોરી ડાયવર્ટ થઈને નેગેટિવ થઈ જાય છે। એટલે જે તમે આ કહ્યું કે આપણે યુ નો વી લાઈક ટુ ટેલ અવર ફિલિંગ્સ, આપણે વોટ્સએપના બી સ્ટેટસમાં આપણા ફિલિંગ્સ લખી દઈએ છીએ, ફેસબુકના સ્ટેટસ ટ્વિટરમાં બી લખી દઈએ છીએ ફિલિંગ્સ, પણ જયારે તમે ફિલિંગ્સ લખવામાં પાછું કહો છો ખોટું નથી પણ અત્યારે થયું છે શું કે તમે જે ફિલિંગ્સ જે હેતુથી લખો છો એ હેતુ બીજા લોકો મિસયુઝ કરે છે। અને આજની તારીખમાં તો એવા શું કે મેં કહું ને બે ત્રણ ટાઈપના થેન્ક્સ ટુ ફેસબુક બે, એટલે એક તો બિઝનેસ પોઈન્ટ ઓફ વ્યૂથી પ્રોફેશન ચાલે ફેસબુક પર, બીજું મેં કહું કે ચોરો માટે બી પ્રોફેશન છે કે ભાઈ લાવો જોઈએ કોનું સારું ઘર છે ને ક્યાં ચોરી થાય ને કોણ બારગામથી, ત્રીજી ઇમ્પોર્ટન્ટ પ્રોફેશન આની પર ચાલે છે। એવું છે કે લેટ અસ સે કે આ જે ભાઈઓ યા બહેનો, નોટ જસ્ટ ભાઈઓ પણ બહેનો બી ને ભાઈઓ બી, જે લોકો ટાઈમપાસ કરવા માંગતા હોય, જે લોકો પેલા આડાવલા કામ કરવા માંગતા હોય, એ લોકો ઘણા લોકો જે છોકરીઓને ફસાવવા માંગતા હોય તો એ લોકો શું કરે આવી રીતે તક જોઈને જ બેઠા હોય કે કોઈક સારી છોકરીનો ફોટો દેખાય એનું આખું પ્રોફાઇલ સ્કેન કરી નાખે, એના ફ્રેન્ડ લિસ્ટમાં બી જોઈ લે અને ઘણી વાર એટલા હદ સુધી આ લોકો કામ કરે છે કે પહેલા અગર છોકરીને ફ્રેન્ડ બને, કારણ કે માની લો કે તમે તો બહુ સતર્ક છો, તમે કહો કે ના હું કોઈક અંજાના ફ્રેન્ડ નહીં બનાવું પણ તમારો કોઈ ફ્રેન્ડના ફ્રેન્ડને બનાવો, એટલે પેલો છોકરો જે તમને ફસાવા માંગતો હોય એ પહેલા તમારા ફ્રેન્ડને એનો ફ્રેન્ડ બનાવે યા કોઈ તમારી ફ્રેન્ડને ફ્રેન્ડ બનાવે ને એના થ્રુ બી તમને રાઉટ થાય, એટલે તમે તો કહો આ તો આનો ફ્રેન્ડ જે ઓળખતો હશે પણ પેલી બી ના ઓળખતી હોય પેલો બી ના ઓળખતી એને બી હાજ કરી દીધી હોય, એટલે આખું જે વિશેષ સર્કલ ચાલે અને પછી તમારો ફ્રેન્ડ બની જાય। હવે શું થાય કે ફ્રેન્ડ બને પછી તમને એક બે સરસ જેને કે છોકરા છોકરીના રિલેશનમાં જે ફસાવાની વાત છે એમાં ખાસ સૌથી પહેલા સિમ્પલ મોડસ ઓપરેન્ડી હોય છે કે ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી, તમે હા પાડી, જેવી તમે હા પાડી એટલે તમારી જોડે બહુ સારી રીતે સરસ રીતે વાત કરી, સામેવાળાને એટલી મેન્ટાલિટી એ તમારી સાયકોલોજી ખબર છે કે તમને શું ગમે, કારણ કે તમારા જયારે ફોટા જોશે ને સામેવાળો સમજી શકે છે કે તમને કયા કલર ગમે છે, તમને કઈ રીત ગમે છે, તમને કયું ખાવાનું ગમે છે, તમને શું કરવા ગમે છે, મે બી તમે હોબીઝ લખ્યું, તમે પિક્ચર્સ લખ્યું તો પેલો તમારી જોડે વાત ચાલુ કરશે, કોઈ પિક્ચરની વાત કરશે, તમારા હોબીઝની વાત કરશે, એટલે બટ નેચર છે અગેન હ્યુમન સાયકોલોજી કે જે મને ચીજ ગમે છે અને સામેવાળો વાત કરશે એટલે હું ઓબ્વિયસલી એની સાથે વાત કરીશ અને એ વાત વાતમાં તમને સાયકોલોજીકલ એવા ઇફેક્ટ આપશે કે તમે આખરે તમારો મોબાઈલ નંબર એને આપી દેશો, પછી તમે એને જેવો મોબાઈલ નંબર આપશો એટલે વોટ્સએપ નંબરનું ચાલુ થઈ જશે, કારણ કે હવે ફેસબુક પાછો લઈ ગયો, વોટ્સએપ નંબર ચાલુ થયું કારણ કે મોબાઈલ નંબર મળ્યા અને પછી એમાંથી દોસ્તી થશે, પછી ચલો ભાઈ કોફી પીવા સીસીડી પર નામ તેમ એટલે એક બે વાર તમે કોફી પીવા ગયા, વરસાદ રીમઝીમ રીમઝીમ અત્યારે રાત સીઝન ચાલશે એટલે રીમઝીમ રીમઝીમ વરસાદમાં ગરમ ગરમ કોફી પીધી, એમાં પછી કઈ કે ચલો હવે ડ્રાઈવ પર જઈએ એટલે પેલા વળગીને ડ્રાઈવ પર ગયા અને પછી જે આખી આ સ્ટોરી ચાલુ થઈ અને એમાં તો ઘણી વાર રીમઝીમ રીમઝીમ વરસાદ પડ્યો, ડ્રાય ગયો, પેલા ગેસ રૂમમાં ગયા, ફોટા પડ્યા અને પછી ભગવાન, એટલે આ બધી જે ચીજો છે અત્યારે આપણે ડિસ્કસ કરીએ છીએ, બહુ જ સારું કરીએ છીએ, તાકી શું આપણે ડિસ્કસ કરીએ છીએ તો લોકોની આંખ ખુલે, બહેનો સમજે છે તેમની આંખ ખુલે કે આ આખી મોડસ ઓપરેન્ડી હોય છે, એટલે બહેનોએ પેલી ક્ષણભરની જસ્ટ ફોર ધ વુમેન્સ હેપીનેસ ઓર જસ્ટ ફોર ધ વુમેન્સ પેલું શું કહેવાય એક ઈચ્છા માટે એ લોકો એ નથી સમજતા કે બેન આવું બધું કરો ના નથી, પણ આપણે જેને ઓળખતા હોઈએ જેને પણ ભરોસો હોઈએ એની જોડે કરો, કોઈક આમ જ આવી ગયું ને આપણે કરી લીધું તો એ પછી ઇટ્સ અ લાઈફ ટાઈમ ઇશ્યુ। જી બિલકુલ રુઝાન જી, આપણે બહુ સરસ કહ્યું કે અત્યારે આપણે એટલા જ માટે ડિસ્કસ કરી રહ્યા છીએ કે લોકોમાં અવેરનેસ આવે, પરંતુ જનરલી એવું જોવા મળતું હોય છે, આપણે પણ હવે ઘણા બધા શોઝ જોતા હોઈએ છીએ ક્યાંક આપણે એવું લાઇટલી ફીલ કરતા હોઈએ છીએ ઘણો સારો ટોપિક છે આપણે એની પર ધ્યાન આપવું જોઈએ બધું, પરંતુ 1-2 મિનિટ માટેનું રહેતું હોય છે ને પછી આપણા માઇન્ડમાંથી બહાર જતું રહેતું હોય છે અને આપણે મગજમાં એવું વિચારતા હોઈએ છીએ કે બરાબર છે પરંતુ આપણી સાથે આવું નહીં બને, પરંતુ જ્યારે આવું બનતું હોય છે ત્યારે ખબર નથી હોતી, શરૂઆતમાં બધું એકદમ લાઇટ રહેતું હોય છે ને પછી એટલું બધું વધી જતું હોય છે કે આપણે ફસાવાનો વારો આવતો હોય છે, તો પહેલેથી જ કઈ રીતના અવેરનેસ રાખવી, કઈ રીતે એવા ભ્રમમાં ના રહેવું કે મારી સાથે આવું નહીં થાય। બિલકુલ સાચી વાત છે, કોઈને બી એવું થાય જાણે કે છે કે પહેલા શું હતું, લોકો ઇન્સ્યોરન્સ ના લે કે મારે તો કશું થવાનું જ નથી, પણ એટલે ધીરે ધીરે એ લોકોને બ્રેન વોશ કરવા પડે એ લોકોના માઇન્ડમાં. એટલે આજે આપણે જે કાર્યક્રમ કર્યો છે, આઈ એમ શ્યોર બીજું બધું આ કાર્યક્રમો જેટલા થશે લોકો પેપરોમાં વાંચશે, લોકોના આજુબાજુ વાળા કે છે, જે એડવાઇઝીસ આવશે, સેમિનાર્સ થશે, તેમાં આપણે ખાલી એટલું સિમ્પલ, આમાં બહુ વધારે આપણી શું કહેવાય બુદ્ધિ નથી દોડાવવાની, સિમ્પલ તમારે ફંડામેન્ટલી એટલું જ યાદ રાખવાનું કે જે છોકરાને, અગર આપણે લેડીઝ જેન્ટ્સ ની વાત કરીએ તો રિલેશન્સની, કે જે છોકરાને તમે નહીં ઓળખતા હો, તમે નહીં જાણતા, ભલે જાણતા નહીં એટલે પર્સનલી પેલા વોટ્સએપ પર જાણકારી કરતા યા ચેટની જાણકારી ને જાણકારી ના કહેવાય, ફોન પર કલાકો કલાકો વાતો કરતા એને જાણકારી ના કહેવાય. એને જાણકારી કહેવાય કે જયારે તમે એને પર્સનલી મળ્યા હોય 4 વાર યા એને એકચ્યુઅલ ફોટોસ જોયા હોય, કારણ કે ઘણામાં એવા કેસ બી જોયા છે કે ચેટ પર થતું હતું લોકો પર નહીં ગયા પછી ડિવોર્સ થઈ ગયા, એવી બી સ્ટુપિડ જેવી સ્ટોરીઝ આપણે સાંભળી છે, પેપરમાં વાંચી છે. એટલે આપણે જ્યાં સુધી 1 to 1 એની ફેમિલીને ના ઓળખતા હોઈએ ત્યાં સુધી આપણે ઓકે, તમે એકવાર વાત કરી ઠીક છે, કોફી બી પીધી, હવે ક્યાં રોકીએ, પણ એનાથી વધારે જેવી કોફીથી તમારું ડ્રાઈવ પર જવાય છે અને ડ્રાઈવ પરથી પેલા ગેસ્ટ રૂમમાં જવાય છે, એ બહુ જ મોટી લાલ ઘંટી છે, ખતરાની ઘંટી છે. કોઈ બી માણસ હોય તમારે ત્યાં એક સ્ટોપ કરવાનો છે, ના તો તમે લલચાતા જશો તો એનો તો કોઈ અંત નથી. અને અલ્ટિમેટલી એટલે જ્યાં સુધી આપણે આ મહેસૂસ નહીં કરતા રહીએ, જ્યાં સુધી આપણે બોલશું તમને અવેરનેસ નહીં લાગે, તમને એવું લાગતું હશે કે આજે આ તો બેન બોલે છે, આ લોકોને બોલવાની આદત છે, પેલો તો બહુ જ સારો છે, કેટલો ભલો છે, કેટલી સારી વાત કરે છે, મીઠી મીઠી વાત કરે છે, પણ ઘણીવાર આપણે એ મીઠી મીઠી વાતોમાં ફસી અને એમાં લપસી જઈએ છીએ ને જે લપસીએ છીએ તો પછી there is no end to it, આપણી બી જિંદગી બગડે છે અને આપણે આપણા ફેમિલીની જિંદગી બી બગાડીએ છીએ. પેલા તો કઈ નહીં થાય તો બીજા 4 શોધી લેશે, પણ આપણે આપણી જિંદગીને આપણી ફેમિલી, આપણી બહેનોને આન્સર, આજની બધી બહેનો હોશિયાર છે, એવી બી નથી ડફોડ છે, અગર એ લોકોને આટલું આવડે છે તો આ બી આવડે છે. ને અંદર જે આપણી દિલ, હરેક લેડીઝની એક ઇન્ટ્યુશન કહેતી હોય, તમારે ઇન્ટ્યુશનને સાંભળવાનું છે, તમારે એ ક્ષણિક પ્રેમમાં આંધળા નથી થવાનું. જ્યાં સુધી તમારી ઇન્ટ્યુશન, તરત ઇન્ટ્યુશન કહે છે કે આમાં કંઈક લોચો છે, દાલમાં કંઈક કાલું છે, એ જરૂરી છે. પણ અનફોર્ચ્યુનેટલી શું થઈ રહ્યું છે, ફ્રેન્કલી સ્પીકિંગ, ઘણીવાર છોકરીઓ મજા લેવા, અલ્ટિમેટલી અત્યારે આપણી જે સિસ્ટમ થઈ છે, સોશિયલ સિસ્ટમ એવી થઈ ગઈ છે કે થોડી એલુફનેસ ની થઈ ગઈ છે. અગર હું અર્બનની વાત કરું તો જયારે એલુફનેસ ની છે, મમ્મી પપ્પા કઈ કામ કરે છે, ધ્યાન નથી રાખતા, ભાઈ પોતાની લાઈફમાં બિઝી છે, તો એ છોકરીઓને આવી રીતે બહારથી હૂફ જોઈએ છે. અને છોકરાઓને આ બહુ સરસ આપ્રાજન કે લોકો, છોકરી લખે, ઓ આઈ એમ ફીલિંગ બોર્ડ ટુડે, એટલે પેલો છોકરો ફોન કરે કે ચાલ પિક્ચરમાં જઈએ, નવું સરસ પિક્ચર લાગ્યું છે, પછી પિક્ચરમાં જાય એટલે પછી બધું થાય. એને પાછી પેલી છોકરીને સાચું કહું તો ગમે બી ખરા, કારણ કે એને શી રિક્વાયર્સ ધેટ ટાઈપ ઓફ લવ, કારણ કે ઘરેથી નથી મળી રહ્યો, એટલે પછી પેલા હાથ ફરે અને પછી પગ ફરે અને પછી છોકરી ફરે. એટલે વોટ આઈ એમ ટ્રાઇંગ ટુ ટેલ યુ કે આ બધું છોકરીઓએ પોતાની મેન્ટલી સ્ટ્રેન્થ રાખી અને કરવું પડશે, ના તો ધેર ઇઝ નો એન્ડ ટુ ઇટ. અને આમાં એક પેરેન્ટિંગનો ઇમ્પોર્ટન્ટ રોલ આવે છે, તે પેરેન્ટ્સ હેઝ ટુ ટેક કેર ઓફ. જી બિલકુલ. પ્રાંજલ, જો અત્યારે વાત કરીએ તો સોશિયલ મીડિયાનો જમાનો છે, પરંતુ ખાસ કરી અને સોશિયલ મીડિયામાં પણ વાત કરીએ તો ફેસબુક અને વોટ્સઅપનો ઉપયોગ વધારે જોવા મળે છે. નાનામાં નાનો વ્યક્તિ પણ અત્યારે ફેસબુક અને વોટ્સઅપ વાપરતો થયો છે. કદાચ આપણે ઘણી બધી વખત એવું બી જોતા હોઈએ છીએ કે વ્યક્તિ જન્મે એનું તો સીધું અકાઉન્ટ બની ગયું હોય એફબી પર, બીજા કોઈ લોકો ઓપરેટ કરતા હોય, એના પેરેન્ટ્સ ઓપરેટ કરતા હોય કે બીજા કોઈ કરતા હોય, પણ તરત જ સીધું એના નામનું અકાઉન્ટ બની જાય છે. હવે જ્યારે આ પરિસ્થિતિ છે ત્યારે ફેસબુક પર આપણે ફોટો અપલોડ કરીએ છીએ, એને સુરક્ષિત કઈ રીતે રાખી શકાય, શું કહેશો? અત્યારે સોશિયલ મીડિયાનો જમાનો છે, જે દેખાય છે એ જ વેચાય છે, ઉક્તિ છે અને સાર્થક પણ છે. અને ફેસબુકના ઘણા બધા એવા ફીચર છે કે જેને વાપરવાથી તમે ખુદને રોકી નથી શકતા અને જેનો મિસયુઝ પણ થઈ શકે છે, પણ એનું પણ સોલ્યુશન છે. તો એ સોલ્યુશન એ છે કે ફેસબુકનું એક ફીચર છે ટેગિંગ ફીચર, તમે કોઈને પણ ટેગ કરી શકો છો. હવે તમારા 100 ફ્રેન્ડ્સ છે તો 100 માંથી 25 ફ્રેન્ડ જ એવા હશે કે જે સમજના હશે ને, સમજદાર હશે ને, પરિસ્થિતિ પ્રમાણે કામ કરતા હશે. બાકીના બધા તો ફેંકુબાજ હશે, એને ફેંકવાનું બહુ જ ગમે. એમ એ કોઈક અજય દેવગન યાર ફોટો પડાવીને આવ્યો તો અજય દેવગન યાર પોતાનો ફોટો પાડે તો ત્યાં પોતે પણ બીજા 40 જણા ટેગ કરી દે કે ફલાણા ભાઈ ફીલિંગ હેપી વિથ ફલાણા ભાઈ અને ફલાણી બેન. એટલે એને જે ફોટો મૂક્યો એ તમારી ટાઈમલાઈન ઉપર અને તમારા બીજા ફ્રેન્ડની ટાઈમલાઈન ઉપર બી જતો રહેશે. હવે જે આઈટી એક્સપર્ટ છે, જે આઈટી ઇન્ડસ્ટ્રીના જે મોટા મોટા એક્સપર્ટ છે, એ પોતે એવું કહે છે કે શક્ય હોય ત્યાં સુધી તમારા કોઈ ફ્રેન્ડને કહેજો કે તમને ટેગ ના કરે, પણ આ વસ્તુ શક્ય નથી, કારણ કે સોશિયલ મીડિયામાં પર્સનલ અને પ્રોફેશનલ રિલેશન બંને હોય છે. જો પ્રોફેશનલ સાચવવા જાશો તો તમારા પર્સનલ સંબંધો બગડશે અને પર્સનલ સંબંધ સાચવવા જશો તો તમારું પ્રોફેશન નહીં જળવાય. એટલે એવું એક ફીચર છે કે અલાઉ ઓન ટાઈમલાઈન, એવું ફેસબુકનું એક ફીચર છે. કોઈ પણ વ્યક્તિને અગર કંઈક પોતાનું સિક્યુરિટી રાખવી છે તો અલાઉ ઓન ટાઈમલાઈન કરીને એક ફીચર છે, એ તમારે અનેબલ કરી દેવાનું, એટલે કોઈ બી તમને ટેગ કરશે તો એ ટેગિંગ સીધું નહીં જાય. જી जी बिल्कुल रुझान जी जो बात करिए तो आखो एक वर्चुअल वर्ल्ड है अत्यारे जी रीते तमे अगाऊ जणाव्युं के 2-4 वखत कोई व्यक्ति साथे फोन पर बात करी लेवाथी के मैसेज थी बात करी लेवाथी ए व्यक्ति आपणो जाणीतो नथी थई जतो परंतु जो अत्यारे बात करवामां आवे तो अत्यारे मेट्रिमोनी साइट आपणे घणी बधी जोता होय छे ने एनो शरूआत ज त्यांथी होय छे के आवी रीतना सोशल मीडियाना माध्यमथी ए लोको एकबीजाना कोन्टेक्टमां आवता होय छे परंतु अगेन दरेक व्यक्ति सारा नथी होता अने शरूआत त्यांथी थाय छे ने आगळ जईने खोटुं रूप धारण मेट्रीमोनी साइट यू आर राइट एक्जेक्टली पहला शू थतुं तो थोड़ा टाइम पहले आई थिंक हवे तो कई लॉबी निकळ्यो छे के निकळवानो छे मेट्रीमोनी साइट माटे के पहला शू तो छोकराओ आ ज करता था परफेक्टली तमे कीधुं के छोकरीओ माइंडसेट ज बेठी होय के मुहूर्तियो शोधवानी एटले माइंडसेट शुं होय तो के मुहूर्तियो पेलुं लवी डवी मुहूर्तियो माइंडसेट होय अने पेलो छोकरो पेलो नालायक निकळे एटले ए पछी सारी बधी वात करे अने पछी ए छोकरीओनो फसावे अने मोटी वात करे छे नॉर्मली दिस इज नॉट अ रॉकेट सायन्स साइकोलॉजी छे के कोई छोकराने सारो संस्कारी छोकरो जोईतो होय घर सारू जोईतो होय ओळा पाणी जोईतो इट्स वेरी नेचुरल लेट्स नॉट डिफर ऑन दैट एटले आ बधुं पेलो पोताना जातने दर्शावे बतावे एक्चुअल ना होय अने छोकरीओ आ बधुं जे ऑनलाइन पर मेट्रीमोनी साइट पर कारण के छोकरीओने एवो आवी गयो के मेट्रीमोनी साइट એટલે સામેવાળો બી પરણવાના મૂડમાં છે હું બી પરણવાના મૂડમાં છું અને બધું પોઝિટિવ પણ લોકો સામેવાળો તો આડાવાળા મૂડમાં હોય એટલે પછી એ ફસી જાય એટલે હવે શું કર્યું છે કે હવે એ લોકોએ એવો રૂલ રાખ્યો છે કે તમારે મેટ્રીમોની સાઇટ પર બી તમારું એ લોકો આખું ફેમિલી લોકો પોતે આઈડેન્ટિફાય કરે અને તમને સ્ટેમ્પ આવે ટ્રસ્ટ સ્ટેમ્પ તો તમે સમજવાનું કે આ ભરોસેવાળો છે ના તો આઈ મીન સમથિંગ ઇઝ રોંગ ओके जी बिल्कुल तो दर्शक मित्रों सोशल मीडिया नो जो उपयोग वधी रह्यो छे अत्यारे टेक्नोलॉजी नो जमानो आवी गयो छे दरेक वस्तु आपणा माटे ज होय छे परंतु क्यांक ने क्यांक सावधानी न राखवाथी ते ज वस्तु आपणा माटे खराब साबित थती होय छे अने आ सौथी वधारे सोशल मीडिया में जोवा मळे छे अत्यारे आपणे साइबर क्राइम जे वधी रह्या छे ચોક્કસपणे आपणाने अहींया कायदा पण सारा छे के जेमांथी आपणे एक वखत फसाईए तो नीकळी पण शकीए छे परंतु सौथी पहेली वात आपणा पर आवे छे के आपणे ध्यान राखी अने सोशल मीडिया नो उपयोग करवो जोईए। तो दर्शक मित्रों आज चर्चा करवा माटे अत्यारे मारी साथे स्टूडियो में जोड़ाया हता रुझान खंभाता अने तेमनी साथे प्रांजल व्यास आप बन्नेनो खूब खूब आभार। तो दर्शक मित्रों लोकमंच कार्यक्रम में अत्यारे बस आटलू ज आवतीकाले नवा विषय साथे फरी मळीशुं त्यां सुधी आपसो रजा नमस्कार।